नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर टू विभाग डी 49मो प्रश्न बे भाग में छे ए अने बी। एमा पेलो विभाग आपणे लेशुं ए अने छे एस्टरीकरण, जेने कहेवाय अंग्रेजीमां एस्टरीफिकेशन। ભણી ગયા છો તમે કાર્બોક્સિલિક એસિડ, ચોથા પાઠનો પ્રશ્ન છે, ચોથો પાઠ કાર્બન અને તેના સંયોજનો, કાર્બનિક સંયોજનો, એમાં તમે ભણ્યા છો આલ્કોહોલ, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, કાર્બોક્સિલિક એસિડ, મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, બસ એસ્ટર બનવાની પ્રક્રિયા, જેમ આલ્કોહોલ, જેમ કાર્બોક્સિલિક એસિડ કાર્બનિક સંયોજન છે, એમ એસ્ટર પણ એક સંયોજન છે। એસ્ટર કુદરતી રીતે ફળમાં હોય છે, તમને જે ફળની સુગંધ આવે છે એ એસ્ટરની સુગંધ હોય છે, સુગંધી પદાર્થો છે, ખોરાકમાં સ્વાદકર્તા તરીકે એનો ઉપયોગ થાય છે। તો મિત્રો, પહેલી વાત, ખનિજ એસિડની હાજરીમાં, ખનિજ એસિડ પૃથ્વીમાંથી જે આપણને ખનિજો મળે છે ને, એ ખનિજમાંથી જે એસિડો બને એને ખનિજ એસિડ કહેવાય, જેમ કે સલ્ફ્યુરિક એસિડ। એટલે જો અહીંયા શબ્દ ભૂલાઈ જાય ખનિજ એસિડ, તો તમે લખી શકો છો સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં। કોની વચ્ચે? તો કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ બને છે એસ્ટર સંયોજન। આ પ્રક્રિયાને એસ્ટરીકરણ અથવા એસ્ટરીફિકેશન કહે છે। તો જો હું વ્યાખ્યા બોલું એસ્ટરીફિકેશનની, તો શું થશે? તો કે ખનિજ એસિડની હાજરીમાં આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એસ્ટર બનવાની પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે। ઉદાહરણ આપીએ સમીકરણ સ્વરૂપે, કે મિત્રો આ આપણી પાસે છે CH3COOH, કયો એસિડ છે ખ્યાલ છે ને? ઇથેનોઇક એસિડ, અથવા એનું સામાન્ય નામ છે એસિટિક એસિડ। એની આલ્કોહોલ CH3CH2OH, ઇથેનોલ એને ઇથાલ આલ્કોહોલ પણ કહે છે। આમ જુઓ, આ કાર્બોક્સિલિક એસિડ છે ને આલ્કોહોલ છે, એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે કોની હાજરીમાં? તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 પ્રક્રિયાને કહેશું એસ્ટરીકરણ। શું થશે? તો કે આઈથી OH અને આઈથી H દૂર થશે, અને આખો ભાગ આમ જોડાઈ જશે, બની ગયો એસ્ટર। કયો એસ્ટર બને છે? CH3COOH2CH3+H2O। આ પાણી, આ એસ્ટર, કયો એસ્ટર? આ ઇથાઇલ, આ એસિટેટ નામ થયું ઇથાઇલ એસિટેટ અથવા ઇથાઇલ ઇથેનોએટ। તો પહેલા પોઈન્ટમાં તો તમે વ્યાખ્યા આપી દીધી કે ખનિજ એસિડની હાજરીમાં આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એસ્ટર બનવાની પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે। બીજા પોઈન્ટમાં તમે શબ્દમાં કહેશો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ઇથાઇલ એસિટેટ બને છે। મિત્રો,
એસ્ટર સંયોજનની વાસ ફળ જેવી હોય છે. આયા જો લખી નાખું છું સાઈડમાં, ચલો નવું પેજ લઈ લે. એસ્ટર સંયોજનોની વાસ ફળ જેવી હોય છે અને તેનો ઉપયોગ સુગંધિત પદાર્થ અત્તરમાં અને ખોરાકમાં સ્વાદ કરતા તરીકે થાય છે. આ તમે ગોલા ખાવા જાઓ છો, હે, કાચી કેરી ને ઓરેન્જ ને પાઇનેપલ ને, આ જે ગોલા ખાઓ છો એની અંદર શરબત જે હોય છે એમાં જે એસન્સ વપરાય છે એસ્ટર સંયોજન છે મિત્રો, એટલે આપણને ફળ જેવી સુગંધ આવે છે. તો આ હતું એસ્ટરીકરણ. હજી બીજો ભાગ બાકી છે, બીજો ભાગ, અને બીજા ભાગની હું ચર્ચા માટે નવા પેજનો ઉપયોગ કરું તો મિત્રો બી વિભાગ છે યોગશીલ પ્રક્રિયા. ટૂંકમાં અસંતૃપ્તમાંથી સંતૃપ્ત બનવાની પ્રક્રિયા છે યોગશીલ પ્રક્રિયા. તો સમજીએ પછી વર્ણન. કે મિત્રો તમને ખબર છે આલ્કેન આલ્કીન આલ્કાઇન, જેમ કે આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, ઓકે, બધી બાજુ આર મૂકી દો, આર આર એટલે આલ્કાઇલ સમૂહ છે. આ જે છે એ બેનો આલ્કીન, એની હું હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીશ. આ હાઇડ્રોજન શું થશે? તો કે અહીંયા દ્વિબંધ છે એમાંથી એક બંધ તૂટશે, એક રહેશે. તમને ખ્યાલ હોવો જોઈએ દ્વિબંધ હોય તો એક સિગ્મા બંધ હોય, એક પાઈ બંધ હોય. જે મજબૂત બંધ હોય એ સિગ્મા હોય, નિર્મળ બંધ હોય એ પાઈ બંધ હોય. એટલે આમાં સિગ્મા બંધ રહેશે, પાઈ બંધ તૂટશે. પણ તમારે સિગ્મા અને પાઈની માથાકૂટમાં પરવાનું નથી, તમારે તો એક બંધ રાખવાનો કાર્બન કાર્બન વચ્ચે, એક તોડી નાખવાનો. તો હવે મને કયો, આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હતો એક બંધ રહ્યો, આની પાસે કેટલા આર હતા? બે. આની આરે કેટલા હતા? બે. અને કેટલા હાઇડ્રોજન છે? બે. તમને ખબર છે કાર્બનની સંયોજકતા ચાર છે, ત્રણ બંધ છે, એટલે એક હાઇડ્રોજન તમે આને આપશો અને એક હાઇડ્રોજન તમે આને આપશો. કાર્બન કાર્બન વચ્ચે એક બંધ બની ગયા આલ્કેન. હતું આલ્કેન, બનો આલ્કેન, હતો અસંતૃપ, બનો સંતૃપ. તો હવે વ્યાખ્યા કેમ આપવાની પહેલા વહેલા યોગશીલ પ્રક્રિયાની? તો કે આ પ્રક્રિયામાં જે ઉદ્દીપક વપરાય છે એની જો હું યાદી બનાવીને લખી દઉં મિત્રો, તો આ નિકલ ઉદ્દીપક અથવા પેલેડિયમ ઉદ્દીપક અથવા આયર્ન ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. રાસાયણિક પ્રક્રિયા પર અસર પહોંચાડ્યા વિના રાસાયણિક પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારતા પદાર્થોને ઉદ્દીપક કહે છે. આયા તમે ત્રણમાંથી કોઈ પણ ઉદ્દીપક લખી શકો છો, નિકલ ઉદ્દીપક, પેલેડિયમ ઉદ્દીપક અથવા આયર્ન ઉદ્દીપક. તો હવે હું યોગશીલ પ્રક્રિયાની વ્યાખ્યા આપું છું કે નિકલ અથવા પેલેડિયમ અથવા એફી ઉદ્દીપકની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની કોઈ અણુ સાથે પ્રક્રિયા કરતા તેની વચ્ચે રહેલ દ્વિબંધ કે ત્રિબંધ તૂટી સંતૃપ્ત સંયોજન બને એ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે. હાઇડ્રોજનનો આલ્કીનમાં યોગ થયો એટલે સામે મિત્રો નિપજ એક જ મળશે, પ્લસ કરીને બીજી નિપજ નહીં મળે. આ સંયોગીકરણ કહેવાય. ના, આવું જ આલ્કાઇનમાં તમે કરી શકો કે જોઈ શકો છો કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ, આ બાજુ આર, આ બાજુ આર, આ છે આલ્કાઇન. અહીંયા એક સિગ્મા મજબૂત બંધ છે ને બે નિર્બળ બંધ પાઈ બંધ છે, એટલે તમારે અહીંયા એક બંધ રાખવાનો, બે નિર્બળ પાઈ બંધને તોડી નાખવાના. એટલે અહીંયા તમને બે મોલ હાઇડ્રોજનની જરૂર પડશે, બે મોલ હાઇડ્રોજન. અહીંયા એક બંધ તૂટ્યો,
एक मोल हाइड्रोजन बे बंटुता बे मोल हाइड्रोजन उद्दीपक तो अपना ईज रहे का निकल उद्दीपक का पेलिडियम उद्दीपक अने का एफी उद्दीपक शू थशे तो के कार्बन कार्बन वच्चे एक ज बंध रहे आर तो हतो ज आर तो हतो ज कार्बन नी संयोजकता चार छे चार बंध बनाव्या आना बे बंध बन्या हजी बे बाकी बे हाइड्रोजन आने आपो बे हाइड्रोजन आने आपो जेम ऊपर आल्केन बन्यो एमां अहीं आल्केन बन्यो हतो आल्काइन बन्यो आल्केन हतो असंतृप बन्यो संतृप असंतृप माथी संतृप बनवानी प्रक्रिया एटले योगशील प्रक्रिया मित्रों हमना जब आपने चर्चा करी थी कि वनस्पति तेल माती वनस्पति घी नी बनावट मा आ हाइड्रोजिनेशन प्रक्रिया नो उपयोग थाय छे तातु योगशील प्रक्रिया जो तमने आवा आर वाला उदाहरण न गमता होय तो बधी जगह हाइड्रोजन मूको एटले आ बनी जशे इथीन अने आया बे जगह हाइड्रोजन मूकशो तो बनी जशे इथाइन अने एनी योगशील प्रक्रिया करशो तो आया इथेन बनशे ने आया इथेन बनशे तमने जनरल सूत्र लिखा छे अल्किन अने अल्काइन ना જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે એટલે પણ તમે અહીંયા ઇથિન પણ લઈ શકો છો તમે અહીંયા ઇથાઇન પણ લઈ શકો છો તો આ આપણા બે ક્વેશ્ચનનું કોમ્બિનેશન હતું એક એસ્ટરીકરણ અને એક યોગશીલ પ્રક્રિયા જે અહીંયા પૂરા થયા આભાર